તમે રોમાં હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આઈ હોપ કે તમે બધા ઓકે હશો. હું પણ ઓકે છું. આજે આપણે જશું થોરડી ગામે, સાવરકુંડલા તાલુકાનું આ થોરડી ગામ છે, ત્યાં જઈએ આપણે. ત્યાં એક ભૂદેવ દાદા છે જેમનું ઘર વાવાઝોડામાં પડી ગયું છે. તો આપણે મુલાકાત લઈએ ત્યારે થોરડી ગામની અને પરિસ્થિતિ જોઈએ. ચાલો. તરુણ, કેવી છે હેલ્થ? ઓકે ઓકે. તરુણને અત્યારે બરાબરનું વાગ્યું છે અને ચાલવામાં તકલીફ છે. આજે ઘણા લોકોએ કીધું કે નથી જવું આપણે, તરુણ થોડો આરામ કર. પણ તરુણે એવું કીધું કે ભાઈ આપણે આરામ કરશું તો થોડું કામ અટવાશે. તો આરામ કરવાનું ટાળ્યું છે અને સીધા જઈએ છીએ આપણે થોરડી ગામ. મારા પગે આ બધું કાંઈ નમળા, પગ મને સાહેબ કોઈ દવાખાને નથી લઈ જતો. તડકે હું પડ્યો, મે આવે મને હું આમ સંડા થઈ નથી બેસી શકતો. મારો એવો એવો હતો ભાઈ, બધો પડી ગયો. પાણી ખરે માણ માણ મારી ગાગર ભરવું. રોમ અમે આવ્યા ને દાદા, હું કામ ટેન્શન લો છો તમે? સારું છું ભાઈ, ભગવાન ને પોતે મારું કામ કર્યો. તમારું બધું કામ થઈ જાય. રોમાં તમે રોમાં રોમાં તમે રોમાં દાદા, મને એમ થાય કે હું મરી જાઉં. દવા પીને થાય હલાય નહીં. એક તું મારું હું કરવું હવે? તમે રોમાં દાદા, મરવાનું કેવા કોઈ વિચાર નહીં કરવાના આપણે ક્યારે જીવનમાં. હું મારે આમાં રોવો જ કરે કેમ રહેવું? મને રોવું બટકું ખાવ ને ભાઈ, આ રો મને નથી કાંઈ ઓગતું. હું આ મી આવે છે, હું કરે કોઈ કોઈ નું કોઈ ને ઘર હોય નો દેખવાય. તમે આ ગયા મારે વાત હતી હો, મેં કહી એક ફીરો આવી દે, એનું દર્શન કરું તો બસ મરી જાવ તો માય દે. ખરું દાદા, મને ઓલું ઘરમાં નો રાવ દે સાહેબ, કઈ ન્યારે પાડે તને ન્યા મળવા આવીએ. પૈસા વાળા ગીંદમાં હોય છે ભાઈ, મારા સંબંધી કેવા હા હોય બાપા, મરી ગયા રાક્ષસ ના પેટના રાક્ષસ ખાયા હોય રાક્ષસ સાહેબ. બધા રોવ્યા કે ઓહો, અરે આવો અને મને કા કરી ગયો બાપા. ભગવાન ને કહું મરી જાઉં તારો, બધા દાંત કાઢે સાહેબ. જો તો ખરા પબ્લિક રૂપિયા અમારે મોટું છે ઓ ભાઈ. તારે મોટર ભાઈ તું આ સેટર હે એમ કે ગુરુ, મને મારા બાપનું મોટો મને એક પંખો ના નાખી દે. રો તો ખરા એ પંખે બધા, ત્યાં એક આખા ડોળો પંખો અને મસર ખવડે આખી રાત. હું કેમ દી કાઢું સાહેબ? હું તમને કીધું, આજ મેં કોઈને નથી કીધું. પૈસા હોય તો ભાઈ તારે ઘીરે રાખજો, ત્યારે મારું ભગવાન આવશે. તમારું કામ થઈ જાય, તમે જે કહો ને એ બધું કામ થઈ જાય ને. આપણે કોઈ પાસે કઈ માંગવાનું નથી, તમે બ્રાહ્મણ છો, આપણે કોઈ પાસે કોઈ પાસે ન મંગાય. આપણે બસ ઈ વાત હતી તમારી, હું કામ ટેન્શન લઉં. હું આ પૂછો હોય તો પણ કોઈને ન કહો. હું રો આપણે બ્રાહ્મણ આની ઉકેલી નહી.
તમે રોમાં તમારે તો ભગવાન ભૂતિ આપી તમને આવું કામ કરો બધાનું. મારી પાસે અત્યારે બોલવા માટે કાંઈ નથી, શું બોલવું એ પણ મને નથી ખબર. પડે એટલું જરૂર કહીશ કે દાદાનું આપણે ઘર બનાવીએ, માનથી ભાવથી ઘર બનાવીએ, અને દાદાને જે પણ વસ્તુની જરૂર હોય એ બધી વસ્તુ અમે આપશું. તમે દાદા ટેન્શન હું કામ લ્યો છો? તમે ભૂદેવ છો, તમારા તમારા આશીર્વાદ. ભૂદેવ હું બી નો પગે લાગુ, તમારે અમને આશીર્વાદ દેવા ભગવાન દેવા શો તમને આશીર્વાદ હું દેવો. હવે આ તો તમારે આથી કોણ હારું કરે? તમારે જે જોતું હોય તમે ભગવાન નો અવતાર કેવા આવો, નકર પૈસા ઘણા નહીં બીડા હું કામ ના. અને બે દિવસમાં દાદાનું ઘર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જય માતાજી. આજે જેસીબીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે કાલથી આપણે ઘરનું કામ ચાલુ કરશું. મળીએ છીએ કાલે સવારે. જય શ્રી કૃષ્ણ. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. સવાર સવારમાં બે પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ છે. સાતમ આઠમ હોવાના કારણે મજૂર નથી મળતા, અને બીજું એ છે કે તરુણને પગમાં પ્રોબ્લેમ વધારે થઈ ગયો છે, તો આજે એ ઘરે આરામ કરવાનો છે. ગાડી અમે અહીંયા જ મૂકી જઈએ છીએ. આજે હું જઈશ બાઇકમાં ત્યાં થોરડી ગામે, મજૂરના કારણે કામ અટવાયું છે, તો પહેલાં મજૂર ફાઇન્ડ આઉટ કરશું અને સીધા કામની શરૂઆત કરશું. તરુણ આજે આરામ કરશે અને સારું હશે તો બપોર પછી આવશે, કેમ કે કાલે એણે ના પાડવા છતાં મહેનત કરી બહુ અને પગમાં સોજો વધારે થઈ ગયો છે. તો આજે અમે કીધું કે આરામ કરો, હું અને મહેશ દાદા અને રામભાઈ અમે લોકો જઈએ છીએ સીધા થોરડી ગામે, અને તરુણની સાથે બાકીના લોકો રહેશે. બપોરે સારું હશે તો આવશે, તો જઈએ છીએ આપણે થોરડી ગામે. તો સવાર સવારમાં પહોંચી ગયા છીએ આપણે ફિલ્ડ પર. પાંચ મજૂર જેમ તેમ કરીને કહેરાતા એ બધા ફરાર થઈ ગયા છે. હવે જે પણ મહેનત છે અમારે કરવાની છે, ગામવાળા આવે તો વધારે સારું છે, બટ આજના દિવસમાં એવું છે કે મજૂરો સાતમ આઠમના હિસાબે નથી નીકળી ગયા છે એ લોકો, અને પાંચ જેમ તેમ કરીને રાકેશે કહેરાતા એ પાંચ મજૂરો હું કહું તમને. તો કંઈ વાંધો નહીં, હવે ચાલુ કરીએ છીએ આપણે અહીંયા કામ. આખો દિવસ કામ ચાલશે અહીંયા. લેટ સી કેવી રીતના વર્કઆઉટ થાય છે. વાગ્યા છે બપોરના બે, લંચ કરી લીધું છે અમે, અને સવારથી લઈને અત્યાર સુધી તકલીફો ઘણી પડી છે. લાઇટ નથી સવારની, પાણીનો પ્રોબ્લેમ, મજૂરોનો પ્રોબ્લેમ ઓલરેડી છે.
ઘર બનાવવા માટે અમે 5 થી 7 લોકો કામ કરી રહ્યા છીએ. અમે ગામમાં પણ જણાવ્યું હતું કે સેવામાં લોકોની મદદની જરૂર અમને લાગશે, કેમ કે વાર પરબ હોવાના લીધે મજૂરો નથી આવતા કોઈ, અને સ્પેશિયલી છઠના દિવસે કોઈ કામ નથી કરતું. એટલે અમે ગામમાં એવી ભલામણ કરી હતી કે ભાઈ આવજો અને સપોર્ટ કરવા માટે આવજો, કેમ કે મજૂરો અમારી પાસે નથી, વાર પરબમાં એ લોકો નથી આવતા એટલે. બટ અત્યારે ફિલહાલ કોઈ નથી આવ્યું, અમે 5 થી 7 લોકો કામ કરીએ છીએ. રાકેશનું કામ સતત ચાલુ છે. અમારા નરેશભાઈ છે રાજુલાથી નિસ્વાર્થપણે જ્યાં પણ હોય ત્યાં પહોંચી જાય છે કામ કરવા માટે, સેવા કરવા માટે. અમારા તો અમારા મંગળુભાઈ છે, એ પણ સતત જ્યાં પણ અમે હોઈએ છીએ ત્યાં સેવામાં પહોંચી જાય. ભાઈ ઓલમોસ્ટ ઘણું ખરું કામ થઈ ગયું છે. બાર હાક નખાઈ ગઈ છે, બારી નખાઈ ગઈ છે. અમારો રૂતન એ પણ દોલતીનો જ છે, બહુ મહેનતી છે. આ જેટલા લોકો છે ગોપાલભાઈ તમે પાછળ જુઓ છો, આ ટીમ સતત, તમે જ્યાં પણ જાઓ છું, હું જ્યાં પણ જાઉં છું, કહેવાય ને કે ટીમ કોને કહેવાય, ટીમ એને કહેવાય કે જ્યારે માણસને આગળ લાવવામાં મેઇન કોઈનો ભાડો હોય છે તો એ છે ટીમ તમારી. તો અમે તમને જેટલા જેટલા લોકોને બતાવ્યા છીએ, તમામ લોકો ઓલવેઝ અમે જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં સતત હોય છે. પાછળ જેટલા પણ મિત્રો છે એ આવ્યા છે ગીણિયા ગામથી. આ ગામના તો ઓલમોસ્ટ 4 થી 5 લોકો સવાર સુધીમાં આવ્યા છે, બટ આ છોકરાઓ જે આવ્યા છે ગીણિયાથી આવ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સેવા આપી રહ્યા છે. તો ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હેલો, શુભ પ્રભાત એવરી વન. તો આજે છે ડે 3 અને માણસો નથી, એના કારણે ફૂલ લોચા થઈ રહ્યા છે કામમાં. બટ હોપફુલી આજે ઘણું ખરું અમે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું. હોપફુલી આજે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરશું. અમે તરુણને પગમાં પ્રોબ્લેમ છે એટલે એ આજે નથી આવવાનો, કાલે પણ નહોતો આવ્યો અને આજે પણ નથી આવવાનો. અને આજે ડ્રાઈવ હું કરવાનો છું, તો પહોંચીએ આજે ત્યાં અને બતાવીએ કામ ફટાફટ. આજે મળીએ છીએ આપણે ફિલ્ડ પર. આજે છે 7મ અને 7મમાં રંધાતું કાંઈ નથી, બધું ઠંડુ જ ખાવાનું હોય છે. તો આજે અમે ફાફડી, સોસ, બ્રેડ અને ગુંદી ગાંઠિયા મંગાવેલા છે. તો આજે અમે એ જ ખાવાના છીએ આખો દિવસ. કડિયાઓની ટીમ માટે પણ અમે અહીંયાથી જ લઈને જઈએ છીએ નાસ્તો ને બધું, ત્યાં ભેગા મળીને ખાશું. આજે છે 3જો દિવસ અને ઘણું ખરું કામ આજે કરવાનું છે. તો આજના દિવસમાં એવી ગણતરી છે કે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. એ લોકો અત્યારે પહોંચી ગયા છે ને અમે લોકો ત્યાં પહોંચીએ છીએ અત્યારે. તો મોર્નિંગમાં કામ બહુ સરસ થઈ રહ્યું છે. પતરા અત્યારે લાગી રહ્યા છે, ટીમ અત્યારે લાગી ગઈ છે સવાર સવારમાં. આયા અત્યારે ઓસરી બની રહી છે. ભાઈ રાકેશ, આજ સાંજ સુધીમાં થઈ જશે ને બધું? હા, તો રાત સુધીમાં આજે થઈ જશે અને હું પણ લાગી જાઉં છું આ લોકોની સાથે ફટાફટ કામે. વરસાદના રીમઝીમ રીમઝીમ છાંટા પડી રહ્યા છે અને હું પોતે બહુ રાજી છું, કેમ કે સૌરાષ્ટ્રમાં જેવો જોઈએ એવો વરસાદ પડ્યો નથી. તો બસ વરુણ દેવતાને પ્રાર્થના છે કે વરસાદ ખૂબ પડે અને આપણા ખેડૂત ભાઈઓનું કલ્યાણ થાય, ખેડૂત ભાઈઓનું ખૂબ ધાન પાકે એવી માતાજી પાસે પ્રાર્થના છે. વરસાદ પડે એટલું સારું છે આપણા માટે. આજ માટે આટલું જ છે. દાદાનું ઘર ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે, પ્લાસ્ટર થઈ ગયું છે, કાલથી ટાઇલ્સ લાગવાનું કામ શરૂ થવાનું છે. તો થોરડી ગામમાં ખૂબ મજા આવી અમને. દાદા તમારું ઘર રેડી થઈ ગયું, કેવું લાગ્યું? ખરું દાદા, એ કાલપમથી મારે ખંઢેરા હતા અને આજ મને રેડી, એના હું પહેલાં એના મા બાપને હું પરિણામ કરું છું.
એના મમ્મી પપ્પાને, અને આ બ્રાહ્મણમાં અવતાર દીધો એ પ્રમાણ કહેવાય. હું બ્રાહ્મણ જ છો. કૃષ્ણ ભગવાને કેવું કર્યું હતું સુદામાને? મને એવું કર્યું છે, પૈસા હોય તો ભાઈ આમાં વાપરજો, આવવામાં આ મને બંગલો બનાવી દીધો. ખંડેરા હતા બધે, રોઈ રોઈને વૈયા રહે. ઓહો, કે એમ કે નાના, તમે ટેન્શન લેતા નહીં, મળ્યા છે પાછા નવા ગામ સાથે. તમારું બધા ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.